નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતનું પેપર ભણવાનું છે. હવે સાહિત્યના સિદ્ધાંતનું જે આપણું પેપર છે એમાં આપણે 3 યુનિટની વાત પૂરી કરીએ અને ચોથા યુનિટમાં આપણે શબ્દ શક્તિનો અભ્યાસ કરવાનો છે અને એમાં આપણે 3 જે શબ્દની શક્તિઓ છે, અભિધા, લક્ષણા અને વ્યંજના, એની આપણે વાત કરવાની છે. તો ગઈકાલે આપણે શબ્દની જે પ્રથમ શક્તિ, જે શક્તિ છે, મુખ્ય શક્તિ છે અભિધા, એની આપણે વાત કરી અને આજે આપણે શબ્દની બીજી શક્તિ જે છે લક્ષણા, એની આપણે વાત કરીશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, શબ્દની બીજી શક્તિ જે છે એ લક્ષણા શક્તિ છે અને આપણે જાણીએ છીએ કે માણસ જે છે એ પોતાના રોજબરોજના જીવનમાં અભિધા શક્તિનો આધાર લે છે, પોતાના હૃદયના સંવેદનોને અભિવ્યક્ત કરવા માટે અથવા તો પોતાની વાત જે છે એ બીજા સુધી પહોંચાડવા માટે. પરંતુ કેટલીક વાર એવું બને કે શબ્દનો મુખ્ય અર્થ જે છે એ વાક્યમાં બંધ બેસતો ન હોય ત્યારે એ શબ્દને એના મુખ્ય અર્થને મળતા બીજા કોઈ અર્થ ને લેવાની જરૂર પડે અથવા તો બીજા અર્થમાં એને સમજવાની જરૂર પડે અને ત્યારે જે શક્તિ પ્રવૃત્ત થાય છે એને લક્ષણા શક્તિ કહેવામાં આવે. એટલે આમ જો તો એની લક્ષણા શક્તિની સરળ સમજ જે છે એ આ પ્રકારે છે કે જ્યારે શબ્દનો મુખ્ય અર્થ વાક્યમાં બંધ બેસતો ન હોય ત્યારે મુખ્ય અર્થને મળતો બીજો કોઈ અર્થ લેવાની જરૂર પડે, આ અર્થને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે. એટલે બોલનારનું પ્રયોજન શું છે, એનું લક્ષ્ય શું છે, એને કેન્દ્રમાં રાખીને આ લક્ષણા શક્તિ જે છે એ પ્રવૃત્ત થાય છે. ઉદાહરણ તરીકે, મારું ઘર રસ્તા પર જ છે. જો અહીં તમે આ વાક્યનો અભિધામાં અર્થ લેવા જશો તો રસ્તા પર કોઈનું ઘર કેવી રીતે હોઈ શકે, બરાબર? જો આપણે એનો એ રીતે અભિધામાં અર્થ લેવા જશું તો આપણને મુશ્કેલી પડશે, અસંગતિનો અનુભવ થશે. એટલે વાસ્તવમાં ઘર રસ્તા પર ન હોઈ શકે આપણે જાણીએ છીએ, પણ ત્યારે આપણે સમજી લઈએ છીએ કે અહીં એનો અર્થ જે છે અથવા એનું એનું પ્રયોજન જે છે, એનું લક્ષ્ય જે છે રસ્તાની બાજુ પર, એટલે રસ્તાની નજીક, એવો એનો અર્થ છે અથવા તો એનું એનું એવું એનું પ્રયોજન છે. એટલે વાસ્તવમાં ઘર જે છે રસ્તા પર ન હોઈ શકે, તેથી રસ્તા પરનો વાચ્ય અથવા તો મુખ્ય અર્થ જે છે અહીં કામ લાગતો નથી. ત્યારે આ અસંગતિ જે છે દૂર કરવા તેની નજીકનો અર્થ જે છે એને મળતો બીજો અર્થ જે છે કે રસ્તાની બાજુમાં, એવો અર્થ આપણે લઈએ છીએ જેને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે. એટલે આ રીતે આમ જુઓ તો બહુ સરળ છે લક્ષણા શક્તિ જે છે, પણ તમારે અભિધા શક્તિને તમે જેટલી સરળતાથી સમજી જાઓ છો એના પ્રમાણમાં તમારે આમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે, કારણ કે લક્ષણા શક્તિના પેટા પ્રકારો વધારે છે, જ્યારે અભિધામાં એ પ્રકારના કોઈ પ્રકારો નથી. એટલે આ શક્તિ જે છે પ્રમાણમાં વધારે મહેનત માગી લે અને એવું પણ બને કે લક્ષણા શક્તિ જે છે તમને મુખ્ય પ્રશ્ન અથવા તો લાંબા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે. હવે બીજી એક વાત જે છે એ અહીં આપણે સમજવી પડે કે લક્ષણા શક્તિ જે છે એ ક્યારે પ્રયોજાય, જ્યારે અભિધા આપણને કામ આપતી નથી, એટલે કે જ્યારે આપણે વાચ્ય અર્થ નથી લઈ શકતા ત્યારે લક્ષણા શક્તિનો આપણે આધાર લઈએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે જ્યારે આપણે વાચ્યાર્થ ને ન લઈ શકીએ અથવા તો વાચ્ય અર્થ આપણને યોગ્ય ન લાગે ત્યારે આપણે મન ફાવે ત્યારે લક્ષ્યાર્થ લઈ શકીએ. તો મમ્મટે લક્ષ્યાર્થ લેવા માટે મહત્ત્વની 3 શરતો આપી છે અથવા તો 3 નિયમો આપ્યા છે. જો જેમ કે તમે અહીં જોઈ શકો છો, મુદ્દો જે છે લક્ષ્યાર્થની શરત છે, એટલે કે શબ્દમાંથી ગમે ત્યારે ફાવે તેવો અર્થ ન લઈ શકાય.
જો આપણે મન ફાવે તેમ આપણે શબ્દમાંથી ગમે તેવો અર્થ આપણે લઈએ તો ભાષામાં એક પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય, અને એના માટે લક્ષણા શક્તિ જે છે એના માટે મમ્મટે ત્રણ શરતો આપી છે અથવા તો ત્રણ નિયમો આપ્યા છે. જેમ કે અહીં એની સૂત્ર જે છે કે મુખ્યાર્થ બાધે તદ્યોગે રૂઢિતોર્થ પ્રયોજનાત અન્યોર્થો લક્ષ્યતે યત્સા લક્ષણારોપિતા ક્રિયા. એટલે કે મુખ્યાર્થ બાધે જ્યારે મુખ્ય અર્થનો બાધ થતો હોય ત્યારે જ એ પ્રથમ શરત થઈ. પછી બીજી શરત શું છે? તદ્યોગે, એટલે કે મુખ્યાર્થની સાથે સંકળાયેલો બીજો અર્થ લઈ શકાય તેના યોગમાં, એટલે તેના સહયોગમાં, તેના સાથમાં, એની સાથે સંકળાયેલો બીજો અર્થ લઈ શકાય. ત્રીજી શરત શું છે? રૂઢિ હોય ત્યારે, રૂઢિ અથવા તો પ્રયોજનને કારણે ત્રીજો અર્થ જે છે અથવા તો લક્ષ્યાર્થ જે છે એ લઈ શકાય. એટલે શબ્દનો આવો કોઈ લાક્ષણિક પ્રયોગ જે છે રૂઢિને કારણે અથવા તો હેતુપૂર્વક થવો જોઈએ. આ ત્રણ શરતો જે છે એ લક્ષ્યાર્થ માટે છે. હવે આપણે પહેલી શરત જે છે એની વાત કરીએ તો પહેલી શરત શું છે? મુખ્યાર્થ બાદ, એટલે મુખ્ય અર્થનો બાદ થતો હોય ત્યારે. એટલે શબ્દનો મુખ્ય અર્થ જ્યારે બંધ બેસતો ન હોય ત્યારે લક્ષ્યાર્થ લઈ શકાય. હવે અહીં જુઓ, અહીં પણ પેટા ભેદ છે. મુખ્ય અર્થનો બાદ કંઈ એક રીતે નથી થતો. મુખ્ય અર્થનો બાદ ત્રણ પ્રકારે થાય છે. એટલે મુખ્યાર્થ બાદના આપણે એ ત્રણ પ્રકારો જોઈએ. તો પહેલો પ્રકાર જે છે મુખ્યાર્થ બાદમાં, પહેલો પ્રકાર એમાં શબ્દના આવશ્યક અર્થની અસંગતિને કારણે, જે આવશ્યક અર્થ જે છે એની અસંગતિને કારણે આપણા મનમાં બાધા ઉત્પન્ન થાય છે. એટલે પહેલી મુખ્યાર્થ બાદમાં પહેલો પ્રકાર શું થયો? આવશ્યક અર્થની અસંગતિ. હવે આપણે આ વસ્તુને ઉદાહરણથી તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એ સરળતાથી સમજાઈ જશે. જેમ કે તેના માથે આભ તૂટી પડ્યું. આ આપણે રૂઢિપ્રયોગ અથવા તો કહેવત તરીકે આપણે એને પ્રયોજીએ છીએ કે કોઈ પર જ્યારે આફત આવી પડે ત્યારે આપણે આ પ્રકાર ની ઉક્તિ જે છે એ પ્રયોજીએ છીએ. જેમ કે તેના માથે આભ તૂટી પડ્યું, ત્યારે જો તમે એને અભિધા માં આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરશો તો એમાં અસંગતિ ઊભી થશે. કારણ કે આભ એટલે આકાશ કેવી રીતે તૂટી પડે એવું તો આપણે કંઈ દેખાતું નથી. એટલે આ વાક્યમાં શબ્દનો અન્વય કરવા જતાં જે અખંડ અર્થ આપણા મનમાં જાગે છે તે સંપૂર્ણપણે અસંભવિત છે. કારણ કે આભ ફાટવું એ અભિધાની દ્રષ્ટિએ એ સ્વીકાર્ય નથી. એટલે અહીં શું થાય છે? અસંગતિ જન્મે છે અને તેને અન્વય બોધ કહેવામાં આવે છે. એટલે આ એક મુખ્યાર્થ બાદ થયો, અસંગતિનો. આ એનો મુખ્યાર્થ બાદનો પ્રથમ પ્રકાર છે. હવે બીજો પ્રકાર જે છે, કેટલીક વાર મુખ્યાર્થ વાક્યના બીજા શબ્દો સાથે અસંગત ન હોય તો પણ વાક્યના તાત્પર્યની દ્રષ્ટિએ લક્ષણાનો આધાર લેવો પડે છે. હવે અહીં વાક્યમાં અસંગતિ ના લાગે, શબ્દો જે છે વાક્યમાં પ્રયોજાયેલા છે એમાં કોઈ અસંગતિ નથી પ્રથમ પ્રકારની જેમ, પણ અહીં તાત્પર્યની દ્રષ્ટિએ એવું થાય કે આપણે લક્ષણાનો આધાર લેવો પડે. ઉદાહરણ અહીં આપેલું છે. જેમ કે કાગડાથી દહી સાચું, તો અહીં આ વાક્યમાં દહીંને માત્ર કાગડાથી જ સાચવવાની વાત નથી, પણ અન્ય પશુ પંખી જેમ કે કૂતરા, સમડી, કાબર વગેરે જેવા પશુ પંખીથી સાચવવાની વાત છે. એટલે તાત્પર્યની દ્રષ્ટિએ આપણે અહીં લક્ષણાનો આધાર લેવો પડે છે. એટલે આમ જુઓ તો વાચ્યાર્થ કાગડા પૂરતું અહીં સીમિત વાત નથી, પણ કાગડા સિવાયના અન્ય પશુ પંખી માટે આપણે લક્ષણાનો આધાર લેવો પડે છે. હવે
આપણે ત્રીજો પ્રકાર જે છે મુખ્યાર્થ બાદમાં એ જોઈએ તો કેટલીક વાર શબ્દના મુખ્યાર્થથી વિપરીત અર્થમાં લક્ષણા પ્રયોજાય છે. જો કેટલી પહેલો પ્રકાર શું હતો મુખ્યાર્થ બાદમાં અસંગતિ, બીજો પ્રકાર શું હતો તાત્પર્યની દ્રષ્ટિએ આપણે લક્ષણાનો આધાર લેવો પડે છે મુખ્યાર્થનો બાદ થતો હોય ત્યારે, અને ત્રીજો પ્રકારમાં શું છે અહીં શબ્દ જે છે એ મુખ્યાર્થ કરતાં વિપરીત અર્થમાં પ્રયોજાય છે. એટલે કેટલીક વાર કટાક્ષ કરવામાં આવે, કેટલીક વાર એમાં આશ્ચર્યનો ભાવ હોય. એટલે આ રીતે અહીં મુખ્યાર્થ કરતાં વિપરીત અર્થમાં લક્ષણા પ્રયોજાય છે. ઉદાહરણ તરીકે, વાહ તમે તો સત્યવાદી હરિશ્ચંદ્ર, આપણે કહીએ છીએ ને તું તો સત્યવાદી છે, પણ ત્યારે આપણો ઉદ્દેશ્ય શું હોય છે, આપણો હેતુ શું હોય છે, કટાક્ષ કરવાનો. એટલે આ રીતે અહીં કટાક્ષના સંદર્ભમાં લક્ષણા પ્રયોજાય છે. એટલે અહીં વાક્યમાં અસત્યવાદી માટે કટાક્ષમાં બોલાયેલો શબ્દ પ્રયોગ જે છે એ જોવા મળે છે. વિપરીત અર્થે અહીં કહેવાયું છે સત્યવાદી, પણ એનો ભાવ જે છે એ અસત્યવાદી માટેનો છે. એટલે આ રીતે વિપરીત અર્થમાં પણ જે છે એ લક્ષણા પ્રયોજાય છે. એટલે મુખ્ય અર્થ કરતાં અહીં વિપરીત અર્થમાં પ્રયોજાય છે, એટલે પણ મુખ્યાર્થનો બાદ થાય છે. બરાબર, એટલે આપણે ત્રણ પ્રકારે મુખ્યાર્થ બાદની વાત કરી. હવે બીજી શરત જે છે એ તદ્યોગ છે. એટલે આપણે કૌંસમાં તમે અહીં લખી શકો સંબંધ, કે એનો મુખ્યાર્થ સાથે સંબંધ હોય છે ત્યારે લક્ષણા લઈ શકાય છે. એટલે તદ્યોગ એટલે મુખ્યાર્થનો લક્ષ્યાર્થ સાથે સંબંધ હોય ત્યારે લક્ષણા શક્તિ જે છે એ લઈ શકાય, અથવા તો લક્ષ્યાર્થ લઈ શકાય. એટલે લક્ષણા પ્રવર્તનની આ એક આવશ્યક શરત છે. અને શબ્દનો મુખ્ય અર્થ બાધિત હોય ત્યારે આપણે લક્ષ્યાર્થ લઈએ છીએ, પરંતુ આ લક્ષ્યાર્થ એટલે કે બીજા અર્થ ગમે તે તો ન જ લઈ શકાય. એટલે ગમે તે આપણે લક્ષ્યાર્થ ન લઈ શકીએ, પણ મુખ્યાર્થ સાથે સંબંધ ન હોય એવો કોઈ અર્થ ન લઈ શકાય. એટલે એની સાથે જે સંબંધિત હોય, એની નજીક ન હોય, એ જ આપણે અર્થ લઈ શકીએ. ઉદાહરણ તરીકે, તે ગંગા નદી પર વાસ કરે છે, એવું વાક્ય છે. આ વાક્યને એના એ જ અર્થમાં ન લેતા આપણે તેની નજીકનો અર્થ, એટલે કે તે ગંગા નદીના કિનારા પર વાસ, અથવા તો ગંગા નદીના તટ પર વાસ કરે છે, એમ એની નજીકનો અર્થ આપણે લઈ શકીએ છીએ. અહીં જોઈ શકાશે કે લક્ષ્યાર્થ વાચ્યાર્થથી ભિન્ન નથી, એટલે કે જુદો નથી, પણ એની નજીકનો છે. એટલે જે ભિન્નતા છે તે માત્ર સ્પષ્ટતાની ભિન્નતા છે. એટલે લક્ષ્યાર્થ એ અર્થમાં વાચ્યાર્થનું વિકસિત સ્વરૂપ છે. અહીં માત્ર સ્પષ્ટતાની આવશ્યકતા છે, એટલે એની સાથે એનો સંબંધ છે. એવું નથી કે આપણે હવામાં કોઈ પણ અર્થ અહીં લઈ લીધો છે. એટલે એની નજીકનો જે અર્થ છે એ આપણને લેવો પડે છે. એની સાથે સંબંધ ધરાવતો જે અર્થ છે એ આપણે લઈએ છીએ ત્યારે તદ્યોગ જે છે એ શરત અહીં રહેલી છે. હવે ત્રીજી શરત જે છે એ રૂઢી અથવા પ્રયોજન છે. તો લક્ષણાની આ ત્રીજી શરત છે, અને એમાં શબ્દનો લાક્ષણિક પ્રયોગ જે છે એમાં કાં તો રૂઢિ અથવા તો પ્રયોજનની પ્રેરણા રહેલી હોય છે. રૂઢિગત લક્ષણાને એક આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ જે છે એ તમારી સ્ક્રીન પર આપેલું છે. ઉદાહરણ તરીકે, ભાલાઓ પ્રવેશે છે, એવું એક વાક્ય છે. અહીં જુઓ, ભાલા જે છે વસ્તુ છે, અને કોઈ પણ વસ્તુ જે છે એ આપોઆપ તો ગતિ કરી શકતી નથી. એટલે અહીં વાક્ય શું છે, ભાલાઓ પ્રવેશે છે.
જ્યારે આપણે એવું સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં કયો અર્થ આપણને પ્રાપ્ત થાય છે? કે ભાલાધારી સૈનિકો પ્રવેશે છે, બરાબર? એટલે ભાલાઓ પ્રવેશે છે આ વાક્યમાં કોઈ પ્રયોજન નહીં પણ રૂઢી રહેલી છે. આપણે આ વાક્યને પરંપરાથી એનો અર્થ જે છે એ પ્રાપ્ત થયેલો છે, એટલે એમાં રૂઢી જે છે એ પ્રેરણાત્મક ભૂમિકા ભજવે છે. એટલે ભાલા એટલે આપણે શું સમજીએ છીએ? ભાલાધારી સૈનિકો. એમ રૂઢી લક્ષણા રૂઢી જે છે એ લક્ષણા માટે કારણભૂત છે, બરાબર? એટલે આપણે ભાલાનો જે વાચ્ય અર્થ છે, ભાલા એક શસ્ત્ર એવો નથી લેતા, પણ એનાથી ભાલાધારી સૈનિકો રૂઢિથી આપણે એવો અર્થ લેવા માટે પ્રેરણા પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે ત્રણ શરતો છે, એક મુખ્યાર્થ બાદ તદ્યોગ અને રૂઢિ અથવા પ્રયોજન, એની આપણે વાત કરી આ ત્રણે ત્રણ શરતોની. આ ત્રણેય શરતોનું પાલન જેમાં થતું હોય ત્યાં જ આપણે વાચ્યાર્થ પછી લક્ષ્યાર્થ લઈ શકીએ, નહીં તો નહીં, બરાબર? એટલે આ ત્રણ શરતોને આધીન આપણે લક્ષણાનો આધાર લઈ શકીએ અથવા તો લક્ષ્યાર્થ લઈ શકીએ. હવે આપણે લક્ષણાના પ્રકારો જોવાના છે. કેટલાક વિદ્વાનો જે છે લક્ષણાના મુખ્ય બે પ્રકારો માને છે, અને આ બંને પ્રકારો અંતર્ગત એના પેટા પ્રકારો પણ છે. એટલે મમટ જે છે એ લક્ષણાના છ પ્રકાર ગણાવે છે. લક્ષણાના મુખ્ય બે પ્રકારો છે, તમે જોઈ શકો છો, શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. હવે આપણે એ જોઈશું કે શુદ્ધા લક્ષણા કોને કહેવાય, ગૌણી લક્ષણા કોને કહેવાય, અને શુદ્ધા લક્ષણાના કયા પેટા પ્રકારો છે અને ગૌણી લક્ષણાના કયા કયા પેટા પ્રકારો છે. તો તમારી સામે એક ચાર્ટ મૂકેલો છે જેમાં લક્ષણાના બે પ્રકારો, એક શુદ્ધા લક્ષણા અને બીજું ગૌણી લક્ષણા. તો એમાં શુદ્ધા લક્ષણાના ચાર પેટા ભેદ છે અથવા તો ચાર પેટા પ્રકારો છે, જેમાં ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા, સારોપા લક્ષણા અને સાધ્ય વશાના લક્ષણા. તો ગૌણી લક્ષણામાં બે પ્રકારો છે, જેમાં સારોપા લક્ષણા અને સાધ્ય વશાના લક્ષણા. એટલે કૌંસમાં આપણે લખી શકીએ કે સારોપા ગૌણી લક્ષણા અને સાધ્ય વશાના ગૌણી લક્ષણા, બરાબર? આ આમ જો તો આપણે થોડા એના પેટા પ્રકારો થોડા કોમ્પ્લિકેટેડ લાગે, પરંતુ જ્યારે તમે એને સમજશો ત્યારે બહુ જ એ સરળ છે, બરાબર? હવે આપણે એને આ પહેલાં શુદ્ધા લક્ષણા સમજીશું અને પછી એના પેટા પ્રકારો, પછી આપણે ગૌણી લક્ષણા કોને કહેવાય અને એના પેટા પ્રકારો જે છે એ શુદ્ધા લક્ષણાથી કઈ રીતે જુદા પડે છે એની આપણે વાત કરીશું. તો પહેલાં આપણે શુદ્ધા લક્ષણાને સમજવાનો પ્રયાસ કરીએ. તો શુદ્ધા લક્ષણા કોને કહેવાય? હવે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય સિવાયનો સંબંધ હોય ત્યારે તેને શુદ્ધા લક્ષણા કહે છે. એટલે સમજી લો, સાદૃશ્ય સિવાયનો કોઈ પણ સંબંધ હોય, શુદ્ધા લક્ષણા કોને કહેવાય? મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય એટલે સમાનતા, એ સમાનતા સિવાયનો કોઈ પણ સંબંધ હોય ત્યારે તેને શુદ્ધા લક્ષણા કહે છે. ઉદાહરણ તરીકે, રસ્તા પર મારું ઘર છે. જો ઘર જે છે, જેમ ગંગા તટે હું વાસ કરું છું, તો આપણે સોરી ગંગા પર હું વાસ કરું છું એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે ગંગાના પ્રવાહ પર તો વાસ કરતા નથી, એવી રીતે તો એના કિનારા પર એવો અર્થ આપણે રૂઢિથી અથવા તો એ નજીકતાના કારણે આપણે લઈ શકીએ છીએ. એવી રીતે અહીં પણ શું છે, પહેલાં શુદ્ધા લક્ષણાની વ્યાખ્યા શું છે? તો મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય એટલે સમાનતા સિવાયનો સંબંધ છે. અહીં સમાનતા નથી, બરાબર? એના સિવાયનો સંબંધ હોય ત્યારે શુદ્ધા લક્ષણા કહેવાય છે. ઉદાહરણ તરીકે, રસ્તા પર મારું ઘર છે. હવે રસ્તા પર, તો રસ્તાની સપાટી પર એ મુખ્યાર્થ છે, બરાબર? એ મુખ્યાર્થ. હવે એનો લક્ષ્યાર્થ શું છે? રસ્તાની નજીક એ લક્ષ્યાર્થ.
એટલે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે અહીં સમાનતા નથી, પણ નજીકતાનો સંબંધ છે. બરાબર, એટલે આ એના સિવાયનો સંબંધ છે, એટલા માટે એ શુદ્ધા લક્ષણાનું ઉદાહરણ છે. બરાબર, અહીં સમાનતા નથી પણ એ નજીકતાનો સંબંધ છે. બરાબર, એટલે હવે આપણે શુદ્ધા લક્ષણાના પ્રકારો વિશે વાત કરીએ. તો શુદ્ધા લક્ષણાના ચાર પ્રકારો છે, આપણે ચાર્ટમાં આગળ જોઈ ગયા. હવે પહેલો પ્રકાર જે છે ઉપાદાન લક્ષણા છે. હવે જુઓ, આ પ્રકારને તમે બહુ સરળ છે, તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી તમને સમજાઈ જશે. જ્યારે લક્ષણામાં વાચ્યાર્થ પોતે લુપ્ત થયા વગર પ્રતીતિ કે સિદ્ધિ અર્થે બીજા અર્થને સ્વીકારે ત્યારે તેને ઉપાદાન લક્ષણા કહે છે, અથવા તો ત્યારે ઉપાદાન લક્ષણા બને છે. અહીં જુઓ, સમજો કે વાચ્યાર્થ જે છે એ પોતે લુપ્ત થતો નથી, વાચ્યાર્થ ત્યાં હાજર રહે છે, અને વાચ્યાર્થની હાજરીમાં આપણે લક્ષ્યાર્થ લેવાનો છે. બરાબર, અને ત્યારે એ ઉપાદાન લક્ષણા બને છે. એટલે બંનેની હાજરી છે અહીં, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ બંનેની, વાચ્યાર્થની હાજરીમાં જ લક્ષ્યાર્થ લેવાનો છે. અને જ્યારે એવું બને ત્યારે એને શુદ્ધા લક્ષણાનો કયો પ્રકાર કહેવાય? ઉપાદાન લક્ષણા. ઉદાહરણ તરીકે ભાલા પ્રવેશે છે, આ જ આગળ ઉદાહરણ આવી ગયું, એમાં ભાલા પ્રવેશે છે પણ તે સાવ એકલા તો પ્રવેશી શકતા નથી, માટે ભાલાનો લક્ષ્યાર્થ જે છે ભાલાધાર્યો એમ આપણે લઈએ છીએ. એટલે ભાલાની હાજરી છે પણ એની સાથે બીજો અર્થ જે છે ભાલાધાર્યો એ આપણે લઈએ છીએ. એટલે વાચ્યાર્થ જે છે અહીં હાજર છે. બરાબર, એટલે એ જે છે એ લુપ્ત થતો નથી, એટલે ભાલા એ મુખ્યાર્થ છે અને ભાલાધાર્યો એ લક્ષ્યાર્થ છે, પોતાના મુખ્ય અર્થને તદ્દન જે છે એ છોડી દેતો ન હોવાથી એ ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ બને છે. સમજાયું? હવે આપણે બીજો પ્રકાર જોઈએ, લક્ષણ. લક્ષણ જ્યારે શુદ્ધ લક્ષણામાં શબ્દ પોતાના વાચ્ય અર્થને ત્યજી દઈને બીજો અર્થ સ્વીકારે છે. ઉપાદાન લક્ષણામાં શું હતું? ત્યાં વાચ્ય અર્થની હાજરી હતી, ત્યાં એનો ત્યાગ નહોતો. પણ લક્ષણ લક્ષણામાં શું અર્થ છે કે શબ્દ જે છે પોતાનો વાચ્ય અર્થ છોડી દે છે, ત્યજી દે છે, અને પછી બીજા અર્થ લક્ષ્યાર્થનો સ્વીકાર કરે છે, ત્યારે એને લક્ષણ લક્ષણ કહેવામાં આવે છે. એટલે લક્ષણ લક્ષણામાં વાચ્યાર્થનો ત્યાગ છે. બરાબર, ઉદાહરણ જે છે મૂકેલું છે તમારી સામે કે સાબરમતી નદી પર અમદાવાદ વસેલું છે અથવા તો આવેલું છે. આ વાક્યમાં સાબરમતી પર એ શબ્દો મુખ્યાર્થ એટલે કે વાચ્યાર્થ જે છે એ ત્યજી દે છે, પર તો હોય જ ન શકે એટલે એ તજવો પડે. એની જગ્યાએ આપણે શું લઈએ છીએ કે સાબરમતીના કિનારે, એવા લક્ષ્યાર્થનો સ્વીકાર કરીએ છીએ. એટલે પોતાના મુખ્ય અર્થને છોડી દઈ અને એના સિવાયનો લક્ષ્યાર્થ જે છે એ અહીં સ્વીકારવામાં આવે છે, એટલા માટે એ લક્ષણ લક્ષણાનું ઉદાહરણ બને છે. હવે ત્રીજો પ્રકાર જે છે એ સારૂપા લક્ષણા છે, કૌંસમાં આપણે લખી શકીએ સારૂપા અને કૌંસમાં શુદ્ધા લક્ષણ. જ્યારે શુદ્ધા લક્ષણામાં એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવ્યો હોય અને બંને વસ્તુઓ જુદી જુદી બતાવવામાં આવી હોય ત્યારે સારોપા લક્ષણા કહે છે. જુઓ, આ સારોપામાં જ એની સ્પષ્ટતા છે. સા આરોપ, આરોપ સાથે ની લક્ષણા છે, એટલે બંને વસ્તુનો સ્વીકાર છે અહીં, કે એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ છે અને બંને વસ્તુઓને જુદી બતાવવામાં આવી છે અથવા તો બંને વસ્તુનો સ્વીકાર અહીં કરવામાં આવ્યો છે.
त्यारे ए सारूपा लक्षणा बने छे, अथवा तो एने सारूपा लक्षणा कहे छे। आ रूप साथे स्वीकार, बराबर समझायो? એટલે આ સંજ્ઞા સમજી લેશો તો તમે એનો પ્રકાર જે છે એ સરળતાથી સમજી શકો। હવે ઉદાહરણ આપેલું છે કે ઘી એનું આયુષ્ય છે। અહીં ઘી પર આયુષ્યનો આરોપ કરવામાં આવ્યો છે, સાથે આરોપનો વિષય અને એનું આરોપણ થયું છે તે વિષય એ બંનેને અલગ તારવવામાં આવ્યા છે, અથવા તો બંનેનો સ્વીકાર અહીં કરવામાં આવ્યો છે। એટલે વિષય અને વિષયને એમ બંનેને અલગ અહીં બતાવવામાં આવ્યા છે। વળી એમની વચ્ચે સાદ્રશ્ય સિવાયનો એટલે કાર્ય કારણનો સંબંધ છે, અને શુદ્ધા લક્ષણામાં સાદ્રશ્ય સિવાયનો સંબંધ હોય ત્યારે શુદ્ધા લક્ષણા બને છે, યાદ રાખજો, બરાબર? એટલે કે અહીં સંબંધ જે છે કાર્ય કારણનો સંબંધ છે। ઘી જ એનું આયુષ્ય એટલે કે ટકાવી રાખનારું તત્વ છે, માટે અહીં સારૂપા શુદ્ધા લક્ષણા થઈ એવું આપણે કહી શકીએ। હવે એના પછી જે ચોથો પ્રકાર છે એ છે સાધ્ય વસાના લક્ષણ। જ્યારે શુદ્ધા લક્ષણામાં એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે એટલે કે વિષય વિષયને ગળી જાય, જો ત્યાં સારૂપામાં શું હતું, ગળી જવાનું તો હતું, એટલે કે આરોપણ હતું એની સાથે બંનેનો સ્વીકાર હતો। પણ અહીં શું છે સાધ્ય વસાનામાં કે વિષય જે છે વિષયને ગળી જાય છે, એટલે એકનો લોપ થઈ જાય છે, ત્યારે સાધ્ય વસાના બને છે, નહીતર તો એ સારૂપા લક્ષણા બની જાય। એટલે કે અહીં આરોપ તો છે જ, એક પર બીજાનો આરોપ છે, પણ એની સાથે વિષય જે છે એ વિષયને ગળી જાય છે ત્યારે સાધ્ય વસાના લક્ષણા બને છે। ઉદાહરણ તરીકે આ પડીકીમાં એનું મોત છે, અહીં વિષય શું છે મોત, અને વિષય શું છે પડીકી, બરાબર? એટલે વિષય અહીં મોત છે તે દવા કે પાવડરને ગળી જાય છે, એટલે કે અહીં વિષય પડીકી છે અને પડીકીમાં પાવડર હોઈ શકે દવા હોઈ શકે એને મોત વિષય જે છે એ ગળી જાય છે, એટલે અહીં માત્ર મૃત્યુનો જ સ્વીકાર છે, એટલે માત્ર મૃત્યુને જ આ શબ્દ વડે અહીં દર્શાવવામાં આવ્યું છે। એટલે મોત શબ્દના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કાર્ય કારણ અને કાર્ય સંબંધ હોવાથી સાધ્ય વસાના શુદ્ધા લક્ષણનું આ ઉદાહરણ બને છે। એટલે સારૂપામાં શું હતું, બંનેનો સ્વીકાર હતો, બંનેનો અલગ અલગ અસ્તિત્વ જે છે એ ત્યાં સ્વીકારવાતું હતું, જ્યારે સાધ્ય વસાનામાં સંબંધ તો કાર્યકારણનો અથવા તો કારણ કાર્યનો છે, પણ અહીં વિષય જે છે વિષયને ગળી જાય છે એ આ બંને વચ્ચેનો એક મહત્વનો ભેદ છે, બરાબર? હવે આપણે ગૌણી લક્ષણા જે છે એના વિશે વાત કરીએ, તો શુદ્ધા લક્ષણાની વાત કરી અને એના ચાર પ્રકારોની આપણે વાત કરી। હવે બીજો પ્રકાર જે છે લક્ષણાનો એ છે ગૌણી લક્ષણા। હવે ગૌણી લક્ષણા કોને કહેવાય, તો મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્રશ્યનો સંબંધ હોય। શુદ્ધામાં શું હતું, સાદ્રશ્ય સિવાયનો સંબંધ હતો, બરાબર? એકદમ જેને કે એક સરળતાથી સમજાય એવો આ ભેદ છે, સાદ્રશ્યનો સંબંધ ગૌણી લક્ષણામાં, સાદ્રશ્ય સિવાયનો સંબંધ એટલે કે સમાનતા સિવાયનો સંબંધ જે છે એ શુદ્ધા લક્ષણા। એટલે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્રશ્યનો સંબંધ હોય ત્યારે તેને ગૌણી લક્ષણા કહે છે। ઉદાહરણ તરીકે નર્મદ સિંહ હતો, બરાબર? હવે તમે વાચ્યાર્થમાં જો તમારે આમાં અભિધા શક્તિથી કામ લેવું હોય તો આપણે અહીં અભિધા શક્તિ કામ આપતી નથી, કારણ કે નર્મદ આપણો સુધારક યુગનો
એક મહત્વનો અથવા તો મુખ્ય સાહિત્યકાર છે, અથવા તો આમ જો તો મનુષ્ય છે, એ સિંહ કેવી રીતે હોઈ શકે? અભિધા શક્તિ દ્વારા જો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો બરાબર, એટલે અભિધા શક્તિ આપણને અહીં કામ આપતી નથી કે નર્મદ સિંહ હતો, ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? લક્ષણા શક્તિ પાસે. અને એમાં પણ આપણે આ જે છે લક્ષણા એ શુદ્ધા લક્ષણા નથી પણ ગૌણી લક્ષણા છે. કઈ રીતે? અહીં સાદ્રશ્યનો સંબંધ છે. સાદ્રશ્ય એટલે સમાનતાનો સંબંધ છે. નર્મદ અને સિંહ વચ્ચે ગુણની દ્રષ્ટિએ સમાનતા છે, બરાબર. એટલે આ વાક્યમાં સિંહના જે ગુણો છે, વીરતા, પરાક્રમ, બહાદુરી, બરાબર, એટલે આ ગુણ જે છે એ નર્મદમાં જોવા મળે છે. એટલે આપણે આ વાક્ય આ રીતે એને પ્રયોજી શકીએ છીએ. એટલે આ વાક્યમાં સિંહના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્રશ્ય કઈ બાબતમાં સમાનતા છે? વીરતા અને પરાક્રમની બાબતમાં સમાનતાનો સંબંધ છે, એટલે સાદ્રશ્યનો સંબંધ છે. એટલે આ ગૌણી લક્ષણાનું ઉદાહરણ થયું. હવે આપણે ગૌણી લક્ષણાના પ્રકારોની વાત કરીએ તો બે પ્રકારો છે ગૌણી લક્ષણાના, જેમાં સારોપા ગૌણી લક્ષણા અને સાધ્યવશાના ગૌણી લક્ષણ. તો સારોપા ગૌણી લક્ષણા અને સારોપા શુદ્ધા લક્ષણામાં શું તફાવત છે? બેઝિક તફાવત તમે શુદ્ધા અને ગૌણીનો યાદ રાખશો તો તમને સારોપા શુદ્ધા અને સારોપા ગૌણીમાં જે છે એ ગૂંચવણ નહીં થાય અથવા તો મુશ્કેલી નહીં અનુભવાય. શુદ્ધા લક્ષણામાં અને ગૌણી લક્ષણામાં શું તફાવત છે કે શુદ્ધામાં સાદ્રશ્ય સિવાયનો સંબંધ છે મુખ્યાર્થ અને વાચ્યાર્થ વચ્ચે, મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે. એવી રીતે બીજો પ્રકાર જે છે ગૌણી લક્ષણાઓમાં, એમાં સાદ્રશ્યનો સંબંધ છે પહેલામાં સાદ્રશ્ય સિવાયનો શુદ્ધામાં, જ્યારે ગૌણીમાં સાદ્રશ્યનો સંબંધ છે, સમાનતાનો સંબંધ છે. એટલે અહીં જુઓ તમે સારોપા ગૌણી કોને કહેવાય તો શુદ્ધા સારોપાની જેમ અહીં પણ એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે છે. આ સમાનતા થઈ શુદ્ધા અને ગૌણા, સોરી ગૌણી સારોપામાં, અને બંને વસ્તુનો અલગ અલગ ઉલ્લેખ પણ છે. ભેદ શું છે? ભેદ માત્ર એટલો છે કે મુખ્યાર્થ અને વાચ્યાર્થ વચ્ચે સાદ્રશ્યનો સંબંધ છે. ત્યાં શું હતું? સાદ્રશ્ય સિવાયનો સંબંધ હતો, બરાબર. અહીં બધી રીતે સમાનતા છે, ભેદ માત્ર એટલો છે કે અહીં સાદ્રશ્યનો સંબંધ છે. ઉદાહરણ તરીકે સોહન ગધેડો છે, કોઈ પણ તમે નામ મૂકી શકો, બરાબર. અને આપણે ઘણી વાર આપણા વ્યવહારમાં આ વાક્યનો પ્રયોગ કરે છે, આ ગધેડા જેવો છે, બરાબર. તો સોહન ગધેડો છે. આ વાક્યમાં સોહન અને ગધેડો વચ્ચે દેખીતી ભિન્નતા છતાં, જો આ બંને અહીં બંનેની હાજરી છે, સોહન અને ગધેડા બંનેની, બંનેમાં ભેદ છે. એ ભેદ સ્વીકાર છતાં બંનેમાં સમાનતા શું છે? કમ્મકલ્પણું, આ મંદ બુદ્ધિ, ઓછી બુદ્ધિ, બરાબર. એટલે કમ્મકલ્પણાને કારણે એ સમાનતા, એનો ગુણ જે છે એની સાથેની સમાનતા છે. આ સાદ્રશ્યનો સંબંધ જે છે એ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે રહેલો છે, અને એટલા માટે એ સારોપા ગૌણી લક્ષણાનું ઉદાહરણ છે. સારોપા શુદ્ધામાં શું હતું? કાર્ય કારણ અથવા તો કારણ કાર્યનો સંબંધ હતો, જ્યારે અહીં સાદ્રશ્યનો સંબંધ છે, એટલા માટે એ સારોપા ગૌણી લક્ષણાનું ઉદાહરણ છે. હવે આપણે બીજો પ્રકાર જે છે ગૌણી લક્ષણાનો, સાધ્યવશાના ગૌણી લક્ષણાની વાત કરીએ તો અહીં પણ શુદ્ધા સાધ્યવશાનાની જેમ એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે છે, અને વિષય જે છે એ વિષયને ગળી જાય છે. પણ ભેદ શું છે? કે બંને વચ્ચે સાદ્રશ્યનો સંબંધ છે, છે ને સરળ. એટલે આમ જુઓ તો આ પ્રકારો જે છે એ પ્રમાણમાં તમે જો એને
એના વચ્ચેનો બેઝિક તફાવત જો તમે સુદ્ધા અને ગૌણીનો સમજી જશો તો એના પ્રકારોમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે. એટલે ભેદ અહીં માત્ર સંબંધનો છે. એટલે ગૌણીમાં સાદ્રશ્યનો સંબંધ છે, જ્યારે શુદ્ધામાં સાદ્રશ્ય સિવાયનો સંબંધ છે. એટલે આ રીતે સાધ્ય વસાનામાં બંને રીતે સમાનતા છે, પણ સંબંધ જે છે એ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્રશ્યનો છે. ઉદાહરણ તરીકે આ રાક્ષસ છે, બરાબર, અહીં વિષય જે છે વિષયને ગળી જાય છે. જેના વિશે વાત કરવામાં આવી છે તે માણસ અને રાક્ષસ એ બંનેને અલગ દર્શાવ્યા નથી. એટલે સ્વાભાવિક છે, વિષય જે છે વિષયને ગળી ગયો, અહીં બંનેને અલગ દર્શાવ્યા નથી, બંનેને એકરૂપ દર્શાવ્યા છે. એટલે જે અહીં સંબંધ છે તે બંને વચ્ચે ક્રૂરતાનો ભયાનકતાનો અહીં સંબંધ છે. એટલે આ રીતે એ માણસ અને રાક્ષસ જે છે એના ગુણ જે છે એ સમાનતા છે, એની વચ્ચે સાદ્રશ્ય છે. અને એટલા માટે એ બંને માણસ અને રાક્ષસ જેને ઉદ્દેશીને આ વાક્ય પ્રયોજાયું છે એ બંનેને અલગ દર્શાવ્યા નથી. અહીં આ વાત જે છે એ તમે જો શુદ્ધા અને ગૌણી લક્ષણ જો તમે બરાબર સમજી જશો તો એના પ્રકારોમાં તમને ક્યાંય મુશ્કેલી નહીં પડે. અહીં આ મુદ્દો જે છે લક્ષણાશક્તિનો એ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.